નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 3માં મેં તમને નોટબુકમાં 1-5 પ્રશ્ન લખાવ્યા હતા અને ત્યાર પછી આપણે આ કોરોનાની મહામારીને લીધે સ્કૂલમાં રજા પડી છે. તો આજે આપણે ગણિતના વિડિયામાં જોઈએ આગળનો પ્રશ્ન. તો તમારે આ પ્રશ્ન નોટબુકમાં જ પ્રશ્ન 6 લખવાનો છે અને પહેલાં આપણે અહીંયા સમજીએ. તો જો અહીંયા તમને 2, 3 અને 5 જેવા અંકો આપેલા છે. તો 2, 3 અને 5 જેવા અંકો છે તે અંકોના સ્થાન અદલબદલ કરીને તમારે બનતી સંખ્યા લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે તમારે 2, 3 અને 5 આ ત્રણેય અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવવાની છે, 1 કરતાં વધારે, બરાબર? અને સ્થાન અદલબદલ કરી શકો છો તમે. અને પછી તો જોઈએ આપણે, તો અહીંયા આપેલા અંકો કયા છે? તો 2, 3 અને 5 છે. 3 અંકો આપણને આપેલા છે, 2, 3 અને 5. ચાલો એમાંથી આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, એમાંથી આપણે 6 સંખ્યા બનાવી શકો છો તમે. તો પહેલી સંખ્યા આપણે બનાવશું 235. જો અહીંયા 235 મેં લખેલા છે. ત્યાર પછી સંખ્યા આપણે બનાવીશું 253. જો 235 પહેલાં બનાવ્યા, હવે 253 એટલે 5ને આગળ લીધા ને 3ને પાછળ લીધા એટલે 253. હવે 3નો વારો, તો 352 અને 325, બરાબર? 352, 3, 5 અને 2, અને 3, 2 ને 5. ત્યાર પછીની સંખ્યા છે 500થી, તો 5થી આપણે લેશું, તો 532 અને 523, બરાબર? તો આ રીતે 6 સંખ્યા બને છે, 235, 253, 352, 325, 532 અને 523. હવે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? આ જે 6 સંખ્યા આપેલી છે તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા 532 છે, જો, બરાબર? સૌથી મોટી સંખ્યા 532. પછી બીજો પ્રશ્ન છે કે સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યામાં કઈ દેખાય છે તમને? તો જો 235, તો 235 જે સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા છે. ત્યાર પછી એકી સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સ્કૂલમાં શીખવ્યું હતું કે એકી સંખ્યા તો એવી સંખ્યા કે જેનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય. તો આમાંથી કઈ એવી સંખ્યા છે કે જેમાં એકમનો અંક, ફક્ત એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય? તો આમાં જુઓ, પહેલી સંખ્યા છે 235, તો એમાં એકમનો અંક 5 છે એટલે એ આવશે એકી સંખ્યામાં. પછી 253, તો એમાં 3 છે એકમનો અંક એટલે એ પણ એકી સંખ્યા છે. ત્યાર પછી 352 છે, તો એમાં 2 છે પણ એકી સંખ્યાનો એકમનો અંક તો 1, 3, 5, 7 અને 9 જ હોવો જોઈએ એટલે આ સંખ્યા આવશે નહીં. તો 235, 253, 325 અને 523 એ એકી સંખ્યા છે. હવે બેકી સંખ્યા કોને કહેવાય? તો બેકી સંખ્યા કઈ છે? તો બેકી સંખ્યા પણ મેં તમને શીખવ્યું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય છે. તો આમાં એકમનો અંક કયો છે? જુઓ, 352 એટલે તે 2 છે એટલે એક બેકી સંખ્યા છે. અને ત્યાર પછી 532 તો એ પણ બેકી સંખ્યા છે, એમાં એકમનો અંક જુઓ 2 છે. ત્યાર પછી પ્રશ્ન 7 સમજીએ. તો નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્ય લખો. હવે જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા તમને પેટર્ન આપેલી છે 1 શું, 2 ભ, 3 સ, 4 વા અને 5 ર અને 6. તો અહીંયા અંકો પણ આપેલા છે અને ગુજરાતીના અક્ષર પણ આપેલા છે. તો આ પેટર્નની અંદર છુપા શબ્દ છુપાયેલા છે, છુપો સંદેશ, ગુપ્ત સંદેશ કહીએ ને આપણે, એવું છુપાયેલું છે. તો આની પેટર્ન અલગ કરો, આંકડા છે બધા આંકડા એને અલગ કરો અને શબ્દ બધા ભેગા કરો. તો જુઓ, તમે અંક નહીં વાંચો, ખાલી એમ જ વાંચો. તો શું, ભ, સ, વા, ર. તો અહીંયા આપણે શું લખીશું? શુભ સવાર. ત્યાર પછી આ પેટર્નમાં જુઓ, 11 સુ, 22 સ્વા, 33 ગ, 44 ત, 55 મ.
તો અહીંયા અંકને જુદા પાડો અને બધા જે અક્ષરો છે તેને ભેગા કરો, એટલે કયો શબ્દ બને છે તે જુઓ. તો અંક નહીં બોલો હવે, એમ જ જુઓ. સુ સ્વા ગ ત મ, તો અહીંયા કયો શબ્દ બન્યો છે? સુ સ્વા ગ ત મ, સુસ્વાગતમ. ચાલો ત્યાર પછી હવે તમને ખબર પડી ગઈ હશે, ક ક તુ, ખ ખ ક, ગ ગ યા, ઘ ઘ છે, અને ચ ચ પ્રશ્નાચિહ્ન છે. ચાલો આમાં પેટર્ન છે ક ક ખ ખ ગ ગ, એ શબ્દને બહાર કાઢો અને ત્યાર પછી જે વધેલા અક્ષરો છે તેને ભેગા કરીને બોલો કયો શબ્દ થાય છે. તો તું ક્યાં છે અને પાછળ પ્રશ્નાચિહ્ન, તો અહીંયા આવશે તું ક્યાં છે. ત્યાર પછી છે 101 મ, 202 હા, 303 દે, 404 વ. ચાલો અહીંયા પણ અંકોની અને આ અક્ષરોની પેટર્ન આપેલી છે, અંકોની પેટર્નને દૂર કરો. હવે કયો શબ્દ વધે છે? તો મ હા દે વ. તો અહીંયા આપણો જવાબ આવશે મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, નોટમાં આ બંને જ પ્રશ્નો બાકી રહ્યા છે, તો આ બંને પ્રશ્નો લખી નાખવાના છે અને સ્વાપોથીની પણ હું તમને PDF મોકલું છું, તે પણ તમારે વ્યવસ્થિત રીતે સ્વાપોથીમાં લખવાની છે અને નોટબુકમાં પણ વ્યવસ્થિત લખવાનું છે અને બધાનું લખેલું જ હોવું જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીઓ નોટબુકમાં કે સ્વાપોથીમાં જે વિડીયો આવે છે, જે PDF આવે છે, તે તરત જ લખી લે, એટલે બાકી રહે નહીં.